આપણા હિન્દુ શાસ્ત્રમાં ચાર ધામની યાત્રાનું ખૂબ મહત્વ છે, ત્યારે સુરતમાં એક એવું ધામ છે કે જેની મુલાકાત લેવા જેવી ખરી. એનું નામ છે આંબોલી ખાતે જનની ધામ. અહીંયા ઉપસ્થિત છે મહેશભાઈ સવાણીજી. એમને હું પ્રશ્ન પૂછીશ કે આ જનની ધામનો વિચાર કેમ આવ્યો? કારણ કે આજે HIV પોઝિટિવ લોકો છે એનાથી લોકો દૂર ભાગે છે, ત્યારે પીપી સવાણી ગ્રુપે એને ખભો અને ખોળો આપ્યો છે. તો આ વિચાર ક્યાંથી આવ્યો? કેટલા બાળકો છે? શું શું પ્રવૃત્તિ ચાલે છે? આવો મહેશભાઈના શ્રીમુખેથી સાંભળીએ. જનની ધામ એ એક એવી સંસ્થા છે કે સંસ્થા છે GSNP ની, ગુજરાત સ્ટેટ, જે HIV લોકો સાથે જીવે છે એવા વ્યક્તિઓની લગભગ 60,000 મેમ્બરોની આ સંસ્થા છે GSNP. અને એમની સંસ્થાની અંદર જે દીકરી કે દીકરાના મમ્મી અને પપ્પા એક્સપાયર થઈ ગયા બીકોઝ ઓફ HIV, HIVને કારણે, HIVની કોઈ દવા નથી, તો એ જે એક્સપાયર થઈ ગયા હતા એના બાળકોને કોણ રાખે? અનાથાશ્રમ એ બાળકોને નથી રાખતું, કારણ કે બીજા બાળકોને ઇન્ફેક્શન થવાનો ડર. તો આ જે બાળકો છે એ લગભગ કોઈ પણ મમ્મી પપ્પા પોતે મૃત્યુના કિનારે ઊભા હોય અને એનું 1 વર્ષનું બાળક, 2 વર્ષનું બાળક, તો અને એમને પણ જન્મથી વિથ બોર્ન HIVનો રોગ વારસામાં મળ્યો, તો આજે યુવાન હોય, મા બાપ હોય, એને પણ સમાજમાં તિરસ્કારની નજરેથી જોવામાં આવતા હોય છે જેમને HIV હોય, તો એમના બાળકોની કદર કોણ કરે? ત્યારે એવા બાળકો લગભગ સુસાઇડ કેસમાં જતા હતા. મા બાપ પોતે પણ સુસાઇડનું વિચારે અને આવા બાળકોને પણ પોતે સુસાઇડ કરાવે. અમારી જે દીકરીઓ છે, 61 દીકરીઓ અત્યારે જનની ધામમાં છે, એ દીકરીઓની તમે કેસ સ્ટડી બધા જુઓ, કોઈ તો કોઈ નદીમાં ફેંકી દીધેલી હતી, કોઈ મંદિર રેલવેના ડબ્બામાં છોડી દીધેલી હતી, કોઈ કચરાપેટીમાંથી મૂકી દીધેલી હતી. એટલે આવા બાળકો કે જેનો કોઈ નથી, એના મમ્મી પપ્પા છે નહીં અને પોતે HIVના રોગથી પીડાય છે, ત્યારે GSNP સંસ્થા અને પીપી સવાણી ચેરિટેબલ ટ્રસ્ટ એક આ સંસ્થા છે કે આખા ગુજરાતના જે કોઈ પણ HIV પીડિત હોય અને એમના બાળકો હોય તો એમને બાળકો માટે આવો નેગેટિવ વિચાર ન કરે અને એ બાળકોને અમારે ત્યાં મૂકી જાય. અમે તેમનું લાલન પાલન, પોષણ, ભણતર અને તમામ પ્રકારની સગવડતાઓ સાથે અમે એમને જનની ધામમાં રાખીએ છીએ. અને જનની ધામ જે બનાવવામાં આવ્યું છે એ આમ તો એક ગેસ્ટ હાઉસ બનાવવાનો મારો વિચાર હતો પહેલાં, પણ GSNP સંસ્થાના દક્ષાબેન અને રસિકભાઈ એ મારી પાસે જે તે સમયે આવ્યા, એમણે કીધું કે મહેશભાઈ અમે જે સોસાયટીમાં રહેવા જઈએ છીએ એ સોસાયટીમાં એ લોકોને ખબર પડે કે આ બધા HIVવાળા લોકો છે, તો અમને એ સોસાયટીમાંથી કાઢી મૂકવામાં આવે છે. 1200-1500 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં અમે 35-40 લોકો રહીએ છીએ અને એકબીજાને ઇન્ફેક્શનનો ડર વધારે હોય છે. તો આ અમને કોઈ ઘણી બધી વખત અમને એવા વિચારો આવે કે અમે બધા એકસાથે સુસાઇડ કરી લઈએ, અને ત્યારે મેં જે ગેસ્ટ હાઉસ બનાવવા માટેની જે જગ્યા રાખી હતી એ 10 વીઘાની નદી કિનારાની જે જગ્યા હતી, ત્યારે મને એમ થયું કે કદાચ આ જગ્યા મારા ગેસ્ટ હાઉસ માટે નહીં પણ મારી આ દીકરીઓ માટે લખાયેલી છે. એટલે એ ગેસ્ટ હાઉસને અમે નામ આપી દીધું જનની ધામ. અને આજે 8 વર્ષથી જનની ધામમાં 30-35 દીકરીઓથી શરૂ થયેલી આ જનની ધામ આજે 60-62 દીકરીઓ સુધી, હજી ગઈકાલે પણ એક દીકરી નવી આવી છે, અને આજે 62 દીકરીઓ રાજી ખુશીથી કોઈ પણ જાતના ટેન્શન વગર, કોઈ અમે હવે ત્યાં કોઈ એમને કહેવાવાળું નથી કે તમે HIVગ્રસ્ત છો. અત્યારે અમારી દીકરીઓ સાથે લગભગ દર રવિવારે 125-150 લોકો એમની સાથે રમવા માટે, એમની સાથે જમવા માટે, અને કાંઈક જાગૃતિ, HIV કોઈને અડવાથી નથી થતો. હું અમારી બધી દીકરીઓને મારા ખોળામાં બેસાડું છું, એમની સાથે રમું છું, એમની સાથે એક જ થાળીમાં ભોજન લઉં છું. HIV આવી રીતે થતો નથી. આ જાગૃતિ લાવવાની જરૂર હતી અને આજે મને પ્રાઉડ છે કે આ જાગૃતિ મહદઅંશે આવી ગઈ છે. લોકોને હવે HIV પ્રત્યે જે નફરત જે હતી એ ઓછી થઈ ગઈ છે. લોકો અમારી દીકરીઓ સાથે રમે છે, જમે છે. લગભગ જમાડવા માટે તો અમારે ના પાડવી પડે છે, કારણ કે 5-6 મહિના સુધીનું વેઇટિંગ હોય છે, કારણ કે અમારી દીકરીઓ હવે એટલું બધું સારું સારું ખાતા શીખી ગઈ, તો હવે એને રોટલાને શાક ભાવતું બંધ થઈ ગયું. એટલે હવે અમારે ખાલી શનિ રવિનો જ અમે એક પ્રોગ્રામ અમારો હોય છે
કે ભાઈ કોઈ પણ વ્યક્તિને કોઈ એની બર્થડે નિમિત્તે અથવા તો કોઈની તિથિ નિમિત્તે અથવા તો કોઈની એન્ગેજમેન્ટની પાર્ટી નિમિત્તે તો હવે અત્યારે ત્યાં લોકો પાર્ટીઓ કરે છે અને અમારી દીકરીઓ સાથે ગરબા ડાન્સ રમત આ બધું રમે છે અને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે. આ છે અમારું ચંદીધામ. દર્શક મિત્રો, આ પીપી સવાણી ગ્રુપે મેં કહ્યું એમ ખભો અને ખોળો આપ્યો, જે તરસોડાયેલા હતા એને હું ફાપી પ્રેમ આપ્યો. તો આપણે પણ એકવાર જરૂરથી જન્નીધામની મુલાકાત લેશો એવી આપ સૌને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.